મંગળવારે 26 લોકસભા બેઠક અને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન સંપન્ન થયું. હવે બરાબર એક મહિના પછી એટલે કે 23મી મેના રોજ આ ઈવીએમના સીલ ખુલશે અને ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે. ત્યારે મતદાન સંપન્ન થયા પછી મતદારને સવાલ થાય કે આ ઈવીએમનું હવે શું થશે. આ જ વિષય પર આજે આપણે વાતચીત કરીશું. આ વિડીયોમાં હું છું આપની સાથે કલ્પના શાહ. ચૂંટણી પંચે ઈવીએમ મશીનનો સંગ્રહ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરી છે, એટલે કે મતદાન પહેલા કે પછી આ મશીન સાથે ચેડા ના થઈ શકે. તો મતદાન વખતે છેલ્લો મત પડ્યા પછી શું થાય છે? મતદાન મથકમાં છેલ્લો મતદાર મતદાન કરી લે ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર છે ક્લોઝનું બટન દબાવી દે છે અને ત્યારબાદ કોઈ પણ મત નોંધાઈ નથી શકતો. મશીનમાં કુલ કેટલા મત પડ્યા છે તેની લેખિતમાં માહિતી આપવામાં આવે છે દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિને. મતગણતરી સમયે મશીનમાં પડેલા કુલ મત અને લેખિત માહિતીની સરખામણી કરવામાં આવે છે. જો તેમાં કોઈ તફાવત જણાય તો કાઉન્ટિંગ એજન્ટ ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરી શકે છે. ત્યારબાદ ઈવીએમ મશીનને બોક્સમાં મૂકીને સીલ કરી દેવામાં આવે છે. આ સીલ કર્યા પછી ચૂંટણી પંચે આપેલી એક વિશિષ્ટ સિક્યોરિટી સ્ટ્રીપ છે તે તેના પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણી અધિકારી અને તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ તેના પર સહી કરે છે અને તે પછી તેને જમા કરાવવામાં આવે છે સ્ટ્રોંગ રૂમમાં. અલગ અલગ મતદાન મથકના ઈવીએમને સંગ્રહિત કરીને એક જ સ્થળ પર મતગણતરી સુધી રાખવામાં આવે છે. જ્યાં મતગણતરી સુધી ઈવીએમને રાખવામાં આવે છે તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે, જેની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને બીએસએફ જેવા અર્ધ લશ્કરી દળના હસ્તક હોય છે. આવા જ સ્ટ્રોંગ રૂમની ખાસિયતોની વાત કરીએ. સ્ટ્રોંગ રૂમમાં અવર જવર માટે એક જ દરવાજો હોય છે. વધારાના દરવાજાને ઈંટથી ચણીને બંધ કરી દેવાય છે. સ્ટ્રોંગ રૂમ પર બે તાળા લગાવવામાં આવે છે. એક તાળાની ચાવી સ્ટ્રોંગ રૂમના ઇન્ચાર્જ પાસે હોય છે. બીજા તાળાની ચાવી હોય છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે. દરવાજાના સીલ પર જવાબદાર અધિકારી અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સહી લેવામાં આવે છે. આ આખી પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ થાય છે. ઇમારતમાં અગ્નિશમન માટે જરૂરી ગોઠવણ પણ કરાય છે. તો આ સાથે જ સ્ટ્રોંગ રૂમને સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે કરાય છે વૈકલ્પિક વ્યવસ્થા પણ. રાજકીય પક્ષના પ્રતિનિધિઓ જ્યારે ઈચ્છે ત્યારે રજિસ્ટરમાં એન્ટ્રી કરીને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ શકે છે. આ ઘટનાક્રમના રેકોર્ડિંગ માટે કેન્દ્રીય સુરક્ષા દળને કેમેરા આપવામાં આવે છે. કોઈ પણ નેતા કે અધિકારીની ગાડી આ સુરક્ષિત વિસ્તારમાં નથી પ્રવેશી શકતી. અને હવે આ સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટીની જો વાત કરીએ તો સ્ટ્રોંગ રૂમની સલામતીની જવાબદારી એક સનદી અધિકારી અને પોલીસ અધિકારી ઉપર હોય છે. સ્ટ્રોંગ રૂમ ફરતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમની સૌથી નજીક હોય છે કેન્દ્રીય સુરક્ષા બળ. દ્વિતીય સ્તરની સુરક્ષાની જે જવાબદારી છે તે હોય છે રાજ્ય પોલીસના સશસ્ત્ર દળ હસ્તક અને સૌથી બહાર હોય છે સામાન્ય સુરક્ષા. સ્ટ્રોંગ રૂમ પાસે જ એક કંટ્રોલ રૂમ પણ ઉભો કરાય છે જે સપ્તાહમાં 7 દિવસ 24 કલાક સતત કાર્યરત હોય છે, જેનું કામ હોય છે સ્ટ્રોંગ રૂમ આસપાસની હિલચાલ પર નજર રાખવાનું. અહીં ક્લોઝ સર્કિટ કેમેરાથી નજર રાખી તેનું રેકોર્ડિંગ કરાય છે. સ્ટ્રોંગ રૂમના સીલ પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવે છે. આ સમયે પણ આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરાય છે અને તે પછી કેન્દ્રીય સુરક્ષા બળની સુરક્ષા હેઠળ તેની હેરફેર કરવામાં આવે છે. આ સમયે પણ જો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઈચ્છે તો અલગ વાહનમાં તેમની પાછળ જઈ શકે છે.